बराबर ना कौशल वगैरह कौशल वगैरह तो फॉर्म में उपयोग नहीं करता था इतना बना हो सकता है ना ले आलोक में तो मर से पर एक कंपेयर जो ये कि भगवान से एनी मोटा फागर आसुक से ना ये सामान्य तुम ये कहते हो ना कि जीवात्मा जरा मुक्त बने तेरा भगवान है ना बद्दी वस्तु आ रहा है वो पेश करे शक्ति सामर्थ्य तो तू भगवान पता जो आ रहा है वहां तो स्वामी के तो रिक्वायर्ड थोड़ा बोला पर आके वो सजा बॉक्स से ध्यान दिला सो अध्यात्म ज्ञान है उसे और तत्व ज्ञान से ये पावर पर काम विचार अंदर की में तो है तो भगवान ने जो अनंत पति ब्रह्मा से पे व्यास भगवान ने अनंत पति ब्रह्मा से भगवान ना दाम जाकर नरक ना कूद जे वाला है नरक ना कूद में पड़ेगा ना जीरो अपने ये बोलते थे लागे से અનંત પટી બ્રહ્માંડના સુખ વાળી શરીર નાખી દે એવું શાસ્ત્રમાં બધું લખાણું છે પણ આપણને સારું લાગે ગટરમાં પડેલા વાયરસ બેક્ટેરિયા હોય તો એમાં એને મજા જ હોય એને કે બધું દુઃખ હોય એ નરકનો કીડો હોય તો એમાં એને મજા જ આવે ગરમી પર પોતાનો મજા પણ તેમ છતાં આ લોક મૃત્યુ લોક દુઃખ રૂપ હોવા છતાંય પણ ભગવાને મનુષ્ય રાખો મનુષ્યને બુદ્ધિ આપી બુદ્ધિ નો ઉપયોગ કરે તો આ બુદ્ધિ એ કરીને આ શરીર એ કરીને જીવાત્મા મુક્ત બને આ શરીર માં કોઈ પછી વરત વીર વરત ઇત્યાદિ શારીરિક સહાયક વરત આપણે આ શરીર માં ઉદાહરણ છે બદન બદે દાદા ને ચાર વર્ષ આવી ગયું આ હાથ પર હવે આંખ પર લીધે એમાં વિકાસ ઘણો છે તો આ આઠ વગર ની વસ્તી માં 100 વર્ષ આપણે સ્ટાફ બદલી લીધે છે બદલી દે ને ઇસમે વગર આજથી 100 વર્ષ પહેલા આપણો સ્ટાફ અલગ હતો એના પહેલા 100 વર્ષ પહેલા બીજો સ્ટાફ હતો એના 100 વર્ષ પહેલા બીજા લાખ વર્ષ પહેલા પૃથ્વી પર માણસો કરોડ વર્ષ પહેલા આવ્યા ને પૃથ્વી નાશ થઈ ગઈ હતી કેટલા વર્ષ આ પૃથ્વીના હે તમે નથી તો વિજ્ઞાન ઘણા તારો હોય ટૂંકમાં જે થયું પૃથ્વી રચાની ત્યારથી માણસ તો હતા કરોડ વર્ષ પહેલા 2 કરોડ વર્ષ પહેલા 200 કરોડ વર્ષ પહેલા 4 બધી આવી છે 4 બધી બત્રી કરોડ વર્ષ માં આવી છે પૃથ્વી સૂર્ય તારા દિન સ્વર્ગ થી માની ને છે તો એ સમય ની અંદર દરેક સમય સમય વ્યક્તિઓ બદલતા હોય આજથી કરોડ વર્ષ પછી માણસ હોય છે 2 કરોડ વર્ષ પછી માણસ હોય છે આપણા દાદા ને એના પેઢા ને એની દાદી ને દાદા ને પેઢી હોય કે બધી આપણે બધા ભૂલી જાય આપણે કરોડ વર્ષ થશે કોઈ યાદ નહીં કરે આ દુનિયાનો વિકાસ તો બદલતો જાવ આજથી 1000 વર્ષ પછી આપણને રોક કે વિજ્ઞાન અત્યારે જે આપણે વિકાસ કર્યા આપણને હજાર વર્ષ પછી વિકાસી છે પૃથ્વી પર આપણને રોક કે આવા પ્લેનમાં બેસત આવી ગાડી આવા બંગલા બધા આપણે અત્યારથી 100 વર્ષ પહેલા માણસો ના કામ કઈ એને કઈ બહુ હતું નહીં માર્કેટ ના મકાન માં રહેતા હતા મંત્રશક્તિ વડતાલ ને ઉત્સવ કર્યો સમય ગયો એટલે સમયમાં બધા દેશો દેશ તૈયારી કરતા હતા એમાં વડોદરા નો સંઘ હતો એક ઝાલાવાડ વિસ્તારમાં જે સંઘ આવતો હતો એટલે વડોદરા બાજુનો જે સંઘ આવતો હતો ને બધા નો હશે સર એ બાજુના ગામડા તો એ સમય હાલી ના આવતો ગોરવડ તો આ વ્યવસ્થિત નતા એટલે દારૂ બળતર ને ડુંગરાઓમાં બધી કરી ગેડી મંદિર અથડા હતા વડોદરા બધા લોકો હાલીને દર્શન માટે ભગવાન આવતો ભગવાન ઉત્સવ સમય થયો એટલે ઉત્સવથીઓ ઘણા બધા ભક્તો આવ્યા અને એક સ્નાન પાસ કરી એટલે મહારાજ નો ઉત્સવ પૂરો થયો એટલે દર્શન પાકી ગયા નમક નથી આ ત્યાં મહારાજ થોડી વાર રોકાણ એટલે બીજા બધા દર્શન કઈ દાદી માતા ની પાસ કરી ગયા એક તો ઉનાળો ઉનાળા ના સમય તડકો ગરમી મથરાતા ભગવાન ને પ્રાર્થના કરતા કે મહારાજ ના મને જયારે દર્શન થાય મહારાજ ના મને જયારે દર્શન થશે એમ થતો સમય બહુ દૂર થઈ જાય દાદી માં દોડતા મહારાજ પછી તૈયાર થઈને નીકળી ગયા ગઢપુર જવા પણ દાદી માની પ્રાર્થના ભગવાન સાંભળી એટલે મહારાજ બધા દરબારો કે દરબારો બધા તમે રોકાવો હું હમણાં આવું છું એમ કરી મહારાજ માણકી વળી વાળે જ્યાં દાદી માં ત્યાં ક્ષેત્રો ની અંદર જે
भगवान ने प्रार्थना करता करता आवता था कि महाराज जी दर्शन देता दादा जी ने बहुत राजी थी जब महाराज ने कहा महाराज मैंने तुम्हारा दर्शन नहीं दिया मैंने जन को दर्शन कैसे नहीं महाराज कह रहे चिंता न करो दर्शन कर लो અને હવે અમાર ઉત્સવ પૂરો થયો હવે તમે પાસ થઈ જાઓ પણ મહારાજ એના વચન હે મહારાજ કે હવે હું એવો સમય લાવ છું કે એ સમય લૂંટફાટ ને બહુ વાહન વ્યવહાર ને કરતું નહીં કોઈ સંસાધન ન વાતા જ નહીં ત્યાં યમણા જાય મહારાજ કે હવે હું એવો સમય લાવ છું કે સોનાની થાળીમાં હીરા ભરી અને કોઈ સ્ત્રી પોપો આખી ભારતની યાત્રા કરશે કોઈ લૂંટનાર નહીં અને ઘડી કે બે ઘડીમાં તમે અહીંથી કાશી કે મથુરા જાઓ છો બધે છે એ બધી વ્યવસ્થા કરે છે હું વ્યવસ્થા દે આ બધું સંશોધન ચાલે છે ને બધું વિજ્ઞાન પર કોમ્પ્યુટર ના દેન ફોન ને આ જનથી 200 200 કરોડ વરાઈ જાય છે કેટલા વરાઈ જાય તમે ત્યાં લખવા કે સાત લેખા જતા કે કોઈ યાંત્રિક સિમેન્ટ થી માની કોઈ વસ્તુ હોતો નહીં આમ માટીના મકાન બહુ તો મહેનત કરતા રાજાઓ પથરા તોડાઈ જોડે મહેનત કરતા હતા બાકી બીજા સમાજતા કઈ ન ભગવાન ના સંકલ્પ થી આપણે વિકાસ થશે પણ ભગવાન ના એ તો કે વિશેષમાં વિશેષ મુમુક્ષુ ભગવાન ના ધામ ને પામે અને જો કે લડાઈ તો લઈ ભગવાન ના ભક્ત હોય એટલે સહન નહીં કરવું જો ધ્રુવ પ્રહલાદ મીરાબાઈ સબરીબાઈ જે જે ભગવાન ના ભક્ત થયા એ સમયે બહુ સમુદાય નો છતાંય પણ ધ્રુવ પ્રહલાદ આદિ કે મહેનત કરી ભગવાન માટે દુખાવ્યા છતાંય પણ ભગવાન માટે એ એને નિષ્ઠા અડગ રાખી એમ જો કે શ્રીજી મહારાજ ની કૃપાથી લાખો ભક્તો એક એ સમયમાં અમરીશ એક હોય જનક રાજા જેવા ભક્ત એક એક હોય તેમ છતાં એ નિષ્ઠાથી ભજન કર્યો અને લાકડા પૂછે થોડા ઘણી ભક્તો આવે ને તો એમ કે બહુ જાડા ભક્તો નથી ઓછા છે એટલો સમુદાય તો ઓછો છે એ સમયમાં હજારો યુગોમાં આખા યુગો ની અંદર એક ભગવાન ના ભક્તો તેમ છતાં અત્યારે તો રાજુભાઈ જેવા ભક્તો કેટલા છે જ્યાં જોવા જાય નાના બાળકો થી માંડીને વૃદ્ધ વડીલો અને સ્ત્રી ભક્તો માં કેટલા ભક્તો હોય પીર મીરાબાઈ ને જો તો સબરીબાઈ જેવા ભક્ત હતા રોજ દાદા હતા હતા તો અત્યારે સજી મહારાજ ની કૃપા થી ભગવાન ની નિષ્ઠા થી લાખો એવા મીરાબાઈઓ છે લાખો લાખો સબરીબાઈ છે લાખો ગુરુપ્રલા છે અમરીશ રાજા જેવા મહાન હજારો ભક્તો આ ભગવાન કહી છે તત્વજ્ઞાન માં બહુ ને આ તો એવા મોટા ભગવાન આપણને મળ્યા અને જો શ્રીજી મહારાજ ની નિષ્ઠા ભગવાન આજથી 200 વર્ષ પહેલા પ્રગટ્યા આમ તો બધા સ્વીકાર્યા નથી મોટા રાજાઓ હતા મોટા વિદ્વાન હતા પંડિતો હતા ને દેશ અંગ્રેજ સરકાર હતા તે સમયે ત્યારે એનો મોટો બુદ્ધિશાળી માણસ ગણાય સર માલકો 200 દેશ ઉપર જેને સત્તા લગાવી એટલે સામાન્ય બુદ્ધિ તો હશે નહીં ને આપણે ઘર આવો ગઠણ હોય અને એને બુદ્ધ વગર સત્તા લગાવી ભારતમાં ખાલી 1200 માણસો એ સત્તા લગાવી બુદ્ધિશાળી બધા આપણે હતા અને રાજા કઈ જેવા તેવા નતા સિયા સર સરકાર થી માંડી અને ભાવનગર સરકાર જામનગર સરકાર નાના નાના એક એક રજવાડા નો નારંત બધાને ટાઈમ પૂરા કરી દે છતાં પણ એની શક્તિ થી બુદ્ધિ થી આવી એટલે ભગવાન ને પાવર કોઈ લઈ ના આવે તો એ પણ જયારે સમય ભગવાન ને મેળા સરમાલ તો ત્યારે ભગવાન ના શિક્ષણ શિક્ષા કરી આપે ને એના કાયદા એ જ્ઞાન લંડન ના પેલા લે તો ભગવાન નો એવો પ્રતાપ હતો અમને ભગવાન નો કે સિયાજીરાવ સરકાર ભાવનગર સરકાર જામનગર સરકાર બધા આશ્રિત મહારાજ વંચરણ માં નીકળ્યા તો છપૈયા થી પછી આગળ નીકળ્યા તો રણજીતસિંહ રાજા હતા હરિયાણા પંજાબ ના રાજા તે પણ ભગવાન ના આશ્રિત થયા અને એના સંપત્તિ બધી ગણી હતી અને લંડન માં જ્યારે છે સિંહમાં તો એ પણ ભગવાન ના આશ્રિત થયા જ્યાં જ્યાં મહારાજ જગન્નાથ પુરી ગયા સાઉથ ભારત માં જ્યાં જ્યાં મહંતો હતા મોટા રાજાઓ બધા ભગવાન ના દર્શન કર્યા એટલે નક્કી થયું કે આ સાક્ષાત ભગવાન છે ગુજરાત ની અંદર આવ્યા તો ભગવાને પોતાના ઐશ્વર્ય પ્રતાપ થી આ પોતા સંપ્રદાય નું લાખો લોકો ને નિષ્ઠા કરાવી મારા પ્રત્યે 5000 જેટલા ત્યાગી થયા તો ભગવાન અંતર માં સ્મરણ કરાવ્યો કે ભાઈ સાક્ષાત ભગવાન પ્રગટ્યા છે અને ત્યાં આવી આવીને ગયા તો કે સમય હવે કાળ માં છે વિશેષ કથા ને કે બધું લંબાઈ જાય છે તો ભગવાન ની નિષ્ઠા આપણે સંપૂર્ણ રાખવી શ્રીજી મહારાજ માં જે જે આવતા એ સંકલ્પ કરી આવતા અંતર્યામી પણ ભગવાન ના સંકલ્પ ને પૂરા કરે સામાન્ય વ્યક્તિ જો હતા ને ગામડાના તો એમ વિચારતા હતા કે સ્વામિનારાયણ બધા ભગવાન કે છે તો ભગવાન કેમ છે તો સાદા સાદા સાતપડા ગામના ભગા ભગત હતા અભણમાં એને સંકલ્પ કર્યા બધા સ્વામિનારાયણ ભગવાન માને છે તો હું જાઉં અને અંતર્યામી પણ જો અંતર્યામી હોય ભગવાન તો ભગવાન સાચા ભગવાન હોય ને અંતર જાણતા એટલે એ રૂપિયો લઈ ગયા
અને એવો સંકલ્પ કર્યો કે સભામાં જાવ અને સ્વામીને ભગવાનને ડ્યુટી ઉપર ઉભી ઉભવા દે ને તો ભગવાન હા એને એવો સંકલ્પ કર્યો અને ભગા ભગત ગઢપુરમાં આવ્યા ભગવાન સભા કરીને બેઠા હતા લાખો હજારો માણસોની સભા હોય એટલે એમાં ભગવાનની પાસે ડ્યુટી ઉપર ઉભી મૂકવા કેમ એટલે મહારાજ કે ભગા ભગત આવો આવો અહીં આવો તમે સંકલ્પ છો ને કે ડ્યુટી ઉપર ઉભી વગર આવો મહારાજ સભામાં બેઠા હતા જ્યાં ઉભી જાય મહારાજ કે લે આ હું મારી ડ્યુટી ઉપર ઉભી એટલે એવો સંકલ્પ કરી લે બીજો કોઈ ગામના હતા હરજી અને બે ભક્તો હતા તો બે બ્રાહ્મણ હતા એ બે સંકલ્પ કર્યો બધા સ્વામિનારાયણ ભગવાન કહે છે તો હાલો આપણે એની પાસે જવું છે સ્વામિનારાયણ ખરેખર ભગવાન છે એટલે હરજી અને દેવજી બે હતા હરજી એવો સંકલ્પ કર્યો કે આપણે સભામાં જઈએ અને સ્વામિનારાયણ ભગવાનને તણ ફોટી મારે ને તો ભગવાન બરોબર અને ઓલા દેવજી એવો સંકલ્પ કર્યો ભગવાન આપણને બોલાવે દંડી રોકાવાનું કે અને સ્થાળ જમાડે તો ભગવાન હા બે ગયા એટલે મહારાજ સભામાં ટૂંકમાં એટલે સભામાં બેઠા એટલે મહારાજ દૂર હતા બોલે મહારાજ કે આવો દેવજી આવો હરજી અને હરજી જાય ને એટલે દેવજી પેલો વટી વાળો એટલે મહારાજ કહે મહારાજ પાછું બાજુ સરી પડે ફટ ફટ દાયણ વટી મારી પેલા બીજા સંતો ને અનુભક્ત થયા આ વજાડામાં આવે ને ભગવાન દાયણ સડી લગાવી દીધું બરાબર લઈ ભગવાન સંકલ્પ તો શું કરવો પછી એને નક્કી થયું આ સાચો ભગવાન છે નામ લઈને બોલાવ્યા છે મેળા હોય ત્યાં એની સાવ ઘણા ઘણા ભગવાન એક ભક્ત હતા એ ભોપાલી ને રેવા ગામના ગોવિંદ બ્રાહ્મણ હતા એ સોપાલી ને ભગવાન આપણી પાસે ભોપાલી માંગી લે ને ભગવાન એવા તો હજારો ટૂંકમાં થશે એટલે પહેલો નંબર છે નિષ્ઠા સર્વ આખી દુનિયાના માણસો દુનિયાના કરતા અડતા કોઈ તત્વ છે તો બધા માને એવો કોઈ વ્યક્તિ નથી દુનિયાનો કે કોઈ એવું ન માનતો કે આ દુનિયાનું કરનાર કોઈ નથી એવું નથી બધા વૈજ્ઞાનિકો પેલા ન માનતા હવે એ માનવા પડ્યા માને છે પેલો સ્ટીફન વોલો નતો માનતો કરડે ગયેલો કે હું કઈ ક્યારે મરીશ નહીં એવું કહેતો હતો ને મારા જીવન રહેવા કોઈ મરીશ જ નહીં ભગવાન નામ કોઈ લખ્યો નથી મેં માનવા પડ્યો ને ભગવાન એને માનવા પડ્યા એટલે કોઈ એવું નથી કે ભગવાન ને માને નહીં એવું બધા છે કોઈ તત્વ માને પણ એ જ ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થાય છે અને એ ભગવાન જીવાત્માનો મોહ કરે છે જે સર્વના કરતા આત્મા નિયંતા સર્વતિ પર વેદ ઉપનિષદ પુરાણ હતો કે દિવ્ય સદાય સાકાર મુક્તિમાન ભગવાન અક્ષરાર્થ કરે છે એ ભગવાન આ ભગવાન પોતે સ્વામી ભગવાન છે એ નિષ્ઠા થાય નિષ્ઠા કરી એટલો પછી આપણે જે કઈ સાધન કરીએ છીએ ને એ સહજ રીતે પછી તેની પ્રાપ્તિ થાય એકડો ન હોય અને આપણે લાખ મીંડા કદાચ કરો તેની કિંમત નથી એકડા પછી મીંડા કરો સાથે સાથે શું રાખવાનું છે આપણું લક્ષી રાખવાનું આ માટે કરીને ભગવાન મેળવવાના છે કરવાનું ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપ તરીકે ભગવાન પોતે પોતાના સ્થાને સ્થાપન કર્યો આચાર્ય માણસ તો સ્વામિનારાયણ ભગવાન સંપ્રદાય પરંપરા